સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી ધોરણ બાર સુધીના સ્કૂલો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સતત વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી રહી છે તે અંતર્ગત મહીસાગર જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના કરવામાં આવી રહ્યા છે આરટીપીસીઆર ટેસ્ટ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ નહીવત થઈ જતાં ધોરણ છથી ધોરણ બાર સુધીની સ્કૂલો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી ગઈ છે ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની ગણતરીઓ થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઈન ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાની પણ તમામ શાળાઓમાં પાંચ ધોરણ પછીના વર્ગો માટે ભણતર શરૂ કરાયું છે કોરોનાની ત્રીજી લહેર જો આવે તો બાળકો માટે સંભવિત ઘાતક હોવાના અહેવાલો આવી રહ્યા છે જેને લઈને મહીસાગર આરોગ્ય વિભાગ પણ સાવચેતીના ભાગરૂપે શાળાએ આવતા બાળકોના આર ટેસ્ટ શરૂ કરાયા છે જેમાં સ્વાસ્થ્ય વિભાગ ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગ વિદ્યાર્થીઓના આરોગ્યને કાળજી રાખવા સતત વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી રહી છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની સૂચના અનુસાર અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલ આદિત્ય ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું હેલ્થ સ્કિનિંગ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરી કોરોના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા રોજની એક શાળામાં ચાલીસથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે જોકે અત્યાર સુધી એક પણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી પરંતુ કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓને લઈને સાવચેતીના ભાગરૂપે તંત્ર સતત સારાએ જતા વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કરાવી રહ્યું છે અને સારાઓ પણ આ પ્રક્રિયામાં સાથ સહકાર આપી રહી છે અમીન કોઠારી ટીવી મહીસાગર